ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો આજે આપણે પ્રેરક અસરો જે ચલો કેમાંથી કયા પ્રકારના એમસીક્યુ બની શકે થોડું જોઈએ, એપ્લિકેશન એમની જોઈએ. તો પ્રેરક અસર પરથી આપણે કયા પ્રકારના એમસીક્યુ બનશે એના પર થોડુંક આપણે ડીપમાં જઈએ. તો મિત્રો, ખૂબ સમજવા જેવું છે, ધ્યાન દઈએ હવે બોર્ડ પર. ખાસ કરીને આ એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરવા એ આપણા માટે મોટો પ્રશ્ન બનશે. તો અહીંયા સમજીએ, અહીં થોડુંક ઓએચ સમૂહ બાબતે ચર્ચા કરીએ. તો જનરલી આપણે ઓએચ સમૂહ માઇનસ આઈ અસર ધરાવે છે એવું આપણે દર્શાવીએ છીએ. અહીંયા છે ઓએચ માઇનસ આઈ અસર, એની સક્રિયતાનો ક્રમ મેં આ લખેલો છે. બધા એમસી આ યાદ રાખવાનો હશે મિત્રો, પણ હું હમણાં સોલ્વ કરાવી છે, તમને યાદ નહીં હોય તો પછી ખોટું તમને એમ થશે કે સરે કેમ અહીંયા આવું કહ્યું. પણ આ યાદ રાખવું જરૂરી બનશે. મેં જયારે ભણાયું ત્યારે પણ કીધેલું કે તમારે માઇનસ આઈ પ્લસ આઈ પ્લસ આર પ્લસ માઇનસ આર, આર ને એમ પણ કહીએ. આજ જે છે બરાબર છે, તો આજ આઈ સમૂહ જયારે એને આર માં લેવા ત્યારે પ્લસ આર અસર એટલે કે પ્લસ એમ અસર ધરાવે છે. તો આપણે આ એક જ એવો સમૂહ છે જે અલગ જોવા, બાકી મોટા ભાગે માઇનસ આઈ હોય એ માઇનસ આર હોય, પ્લસ આર હોય એ પ્લસ આઈ હોય, આવું રીતનું હોય છે. પણ આ બે માં થોડું ધ્યાન દો, આ માઇનસ આઈ અસર અને પ્લસ આર અસર ધરાવે છે ઓએચ સમૂહ. એટલે આ એક સમજવા જેવું છે, મોસ્ટ આઈપી છે, કારણ કે આ આપને અટવાડશે. ખાસ આર યાદ રાખશો, આગળ પ્લસ આર પણ તમે જોશો. તો મિત્રો જોઈએ, તો પ્રેરક અસર પરથી બે પ્રકારના એમસીક્યુ, એક તો સ્થાયીતા સ્ટેબિલિટી, સ્થિરતા સ્થાયીતા જે આપણે સ્ટેબિલિટી કહીએ, અને એક એસિડિક પ્રબળતા અને બેઝિક પ્રબળતા વાળા. એટલે આપણી પાસે મેં અહીંયા એસિડિક પ્રબળતા લખ્યું છે, બેઝિક પ્રબળતા એનું સીધું ઓપોઝિટ છે, એટલે કરવાની જરૂર નથી. એક આવડે એટલે બીજું ઓટોમેટિક આવડે. તો મિત્રો પહેલા આપણા સૂત્રો પર આપણે ધ્યાન દઈએ. જે કાર્બન આયન હોય ઋણ આયન, જેને માઇનસ ચાર્જ કે વેટપકાથી દર્શાવેલું હોય, એ માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં હોય છે, જ્યારે પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જ્યારે કાર્બોકેટાયન હોય એ પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં હોય છે, માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મુક્ત મૂલક અને કાર્બોકેટાયન બે સેમ રહેશે. એસિડિક પ્રબળતા માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં અને પ્લસ આઈના વ્યસ્ત પ્રમાણમાં. આ સૂત્રોની મદદથી, આ જે સૂત્રો છે અને આ ક્રમ છે એની મદદથી આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો રહેશે. તો મિત્રો સ્થિરતા બાબતે આપણે પહેલા સ્ટેબિલિટી માટે જોઈએ, તો તમારી પાસે બે સેમ છે, જો અહીંયા ઋણ છે અહીંયા ઋણ છે, ફક્ત આ સમૂહ ચેક કરવાના છે. તો માઇનસ આઈ અસર ધરાવે છે આ સમૂહ, ત્યાં તમે લિસ્ટમાં ચેક કરી શકો છો. તે FCl BRI FCl BRI રજા ન દેખાતું હોય તો હું બોલું છું FCl BRI આ પ્રમાણે હું રહેશે. તો તમને ખબર છે FCl BRI માં વધુ સક્રિયતા કોની, F ની, Cl કરતા તો વધુ સ્થિરતા પણ એમની રહેશે, કારણ કે તમારા ગ્રુપ છે NO2 NF3+ અને સાયનાઇડ, આ ત્રણ ગ્રુપ છે. બાકી CH2- કાર્બનાઇન છે તમારી પાસે. તો હવે આ ત્રણ ગ્રુપ ની તમારે ત્યાં જોવું પડશે. તો સૌથી વધુ સક્રિયતા NF3 ની હશે, કારણ કે સૌથી પહેલા નંબર. પછી આપણી પાસે NF3, પછી NO2 અને સાયનાઇડ છે. પછી NO2 NF3 પહેલા નંબર ઉપર છે, NO2 અહીંયા છે અને સાયનાઇડ આપણો અહીંયા છે. એટલે પહેલું NF3 આવશે, એટલે નંબર સૌથી વધુ સક્રિયતાના ક્રમમાં તમે લખશો. તો આનો જવાબ લખવો હોય તો મિત્રો આપણે અહીંયા જગ્યા નથી પડતું, અહીંયા લખી શકું. ચાલો બીજા નંબર ઉપર આપણે થોડુંક આને નાના નાના અક્ષરથી લખીએ, એટલે ઓટોમેટિક આપણો જવાબ લખવાની જગ્યાઓ આપણે મળે આ બે અને આ ત્રણ. તો સૌથી વધુ આ બીજાની છે, તો હું અહીંયા બીજાને ગ્રેટર ધેન લખીશ. આ આપણે અહીંયા આન્સર લખીએ છીએ મિત્રો, બરાબર. પછી NO2 ની આવશે એટલે પહેલું આવશે, પછી ત્રીજું સાયનાઇડ આવશે. તો આ પ્રમાણે એની સ્થાયીતાનો ક્રમ થશે, બીજું પહેલા નંબર ઉપર છે, સૌથી વધુ આની અંદર એક નંબર આપો, આ બીજા નંબર ઉપર છે, ના ત્રીજા નંબર ઉપર. મિત્રો NO2 અને NO બાકી બધું સેમ છે, માઇનસ છે. તો NO2 વધુ સક્રિય થશે NO કરતા, એટલે આમની આવશે. NO આપણે ત્યાં લખ્યું હતું, પણ NO2 NO કરતા વધુ સક્રિય હોય છે. હવે જયારે આવું હોય બધું સરખું છે, સમૂહ પણ સરખા છે, ના ત્યારે ડિસ્ટન્સ જોવામાં આવે, જેમ દૂર જાય એમ સ્થાયીતા ઘટે. આ બે એકબીજા નજીક છે, તેથી સ્થાયીતા સૌથી વધુ. અહીંયા જો આટલો અંતર છે, અહીંયા બહુ મોટું અંતર છે, સ્થાયીતાનો ક્રમ જે નજીક હોય સૌથી વધુ, થોડું અંતર. આ ડિસ્ટન્સ ચેક કરવાનું, અહીંયા જે ડિસ્ટન્સ છે, અહીંયા જે ડિસ્ટન્સ છે, તો આ ડિસ્ટન્સ સૌથી વધુ એટલે સ્થાયીતા ઓછી, ડિસ્ટન્સ ઓછું તો સ્થાયીતા વધુ. અંતર ડિસ્ટન્સ અંતર ચેક કરો કે આ બંને ગ્રુપ વચ્ચેનું અંતર કેટલું છે. તો અંતર આપણું વધુ છે, અંતર વધુ તો સ્થાયીતા ઓછી.
ચાલો હવે જો આગળ વધીએ અહીં આપણા ડિસ્ટન્સ નું આવશે કે બે સેમ છે ડિસ્ટન્સ આમાં ઓછો આમનો છે આનો વધુ થઈ જશે ગામી સહિત આવી જશે પરિવારથી NF3 NR3 અને NH3 આ ધોરણ લાગશે પહેલા સક્રિયતાના ક્રમ મુજબ મિત્રો આ બધું ઋણ વાળો હતું ઋણ દ્રષ્ટિએ જોયો પોઝિટિવ એવું જે સૂત્ર આના દ્વારા ચાલશે પોઝિટિવ માં F શેર મિત્રો ઊંધું થઈ જશે કારણ કે તો માઇનસ આયન ના વ્યસ્ત પ્રમાણમાં છે જો તમે નેગેટિવ હોત તો તમે આ જે બેટ ટુ સેમ છે આ છે તો તમે શેર ઊંધે પણ અત્યારે કોણ આવશે શેર આવશે પોઝિટિવ છે એટલે ઊંધું વિચારો ચલાય મુક્ત મૂલક છે એ પણ ઊંધું થશે NO2 અને NR3 માં સૌથી વધુ NR3 છે તે માઇનસ આયન દર્શાવે આપણે અહીંથી ઉલટું વિચારો એટલે NO2 વધી જશે NR3 કરતા આપણે આ NR3 અને NO2 માં માઇનસ આયન પ્રમાણે આ મોટું છે અને આ ઓછું છે તો પ્લસ આયન આ વધી જાય ને આ ઓછું ઘટી જાય ઊંધું વિચારવાનું મિત્રો ફરીવારથી પાછું આ સિસ્ટમ થી આપણે આવ્યા પણ પોઝિટિવ ચાર્જ છે તો આ ઉલટું થશે બીજું આગળ વધીએ કે તમારી પાસે અહીંયા જે પ્રશ્ન ઉભો થયો છે મિત્રો ખાસ સમજવા જેવો છે પ્લસ ને આ જે છે તો આમાં પણ ડિસ્ટન્સ ચેક કરી શકાય આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેવું છે અને આ બે જો નેગેટિવમાં ડિસ્ટન્સ કેવું આપણે રાખતા અંતર વધ્યો સ્થાયિતા હોય છે બરાબર ઊંધું હતું અહીંયા અંતર ઓછું એમ સ્થાયિતા વધશે ને કારણ કે જો અંતર વધ્યું તો સ્થાયિતા ઓછી તો ઓલરેડી અંતર ઓછું હોય તો એની સ્થાયિતા વધુ થઈ કહેવાય અંતર ઓછું હતું એટલે સ્થાયિતા વધુ હતી જયારે હવે પેલા હું ઊંધું વિચારો ને અંતર વધશે એમ સ્થાયિતા વધશે અહીંયા અંતર વધુ એમ સ્થાયિતા ઓછી એટલે ઊંધું વિચારો અંતર વધે તો સ્થાયિતા વધુ તો આમાં અંતર કોનું આનું જુઓ આનું જુઓ તો અંતર વધુ કોનું છે આનું છે એની સ્થાયિતા વધી જશે અંતર વધશે એની સ્થાયિતા વધશે ડિસ્ટન્સ અંતર એટલે ચલો આમાં પણ મેં ગ્રુપ એફ સીઆર અને સીટી3 પ્લસ માં છે તો મિત્રો આમાં તમને ખબર પડી છે આ રૂલ્સ લાગશે અને ઉપર માઇનસ છે એ જોવાનું તો આ પ્રમાણે આપણે સ્થાયિતાને એમસીક્યુ હજી વિશેષ તમે સેટ હું તમને આપી છે બધે સોલ્વ કરી શકશો મિત્રો થોડું હાર્ડ છે કારણ કે આપણે 11મા ધોરણનું હજી ઓનલાઈન શિક્ષણ મળીએ છીએ આના માટે હજી બેઝિક તમારું 11મા ધોરણનું ચેપ્ટર જે 12મા ચેપ્ટર 12મા ચેપ્ટર તમારે પહેલા ભણવું પડે બરાબર આ બધું તમારું નેટ ની અંદર મોટા ભાગે આ પ્રકારના પ્રશ્નો મૂકે છે જે એની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવે છે એટલે એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ મહત્વનું છે આપણી પાઠ્ય પુસ્તકમાં કોઈ પણ પ્રકારના વર્ણનો કે આવી કોઈ એમસીક્યુ કે એવું કંઈ છે જ નહીં મિત્રો આ આપણે વધારાનું ભણીએ છીએ એન્ટ્રન્સ એક્ઝામ લેવાનું એટલે ડીપમાં જઈએ છીએ એટલે બધા વિદ્યાર્થીનું માઇન્ડ આને એક્સેપ્ટ કરી શકે એ કેપેસિટી ના હોય મિત્રો એટલે કદાચ તમને ન સમજાય તો પણ તમારે ગભરાવવું નહીં બોર્ડનું જે ભણો છો એ તમને આવડશે ઓટોમેટિક થોડું ઘણું આવડવાનું જ છે પણ આપણે અત્યારે ઓનલાઈનમાં એવું છે કે પહેલું બીજું ચેપ્ટર સર ચલાવે છે અને હું ડાયરેક્ટ જઈ એનું ચાલે પછી જ કરાવી શકું માટે મારે આ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવું પડ્યું ને આ આમ વર્ષોથી હું આ પહેલેથી સ્ટાર્ટ કરું છું જેથી કરીને વિદ્યાર્થીઓને આ બેઝિસ અત્યારે જે સમય વધુ હોય ત્યારે સરળતા રહેશે તો આ સાહિત્યને એમસીક્યુ હજી વધુ પણ આપણે કરી શકશું આ સૂત્રો પર ડિપેન્ડ રાખવાનું હોય છે બહુ મહત્વના સૂત્રો છે મોસ્ટ ટાઈમથી છે આ સૂત્રો આપણે યાદ રહેવા જોઈએ તો જ આવે પ્લસ આ ક્રમ પણ સક્રિયતાનો ક્રમ જે આપણે લખીએ છીએ એ પણ આપણે યાદ રહેવો જોઈએ સક્રિયતાનો ક્રમ હવે એસિડિક પ્રબળતા મિત્રો અહીંયા એસિડિક પ્રબળતામાં પણ આપણે જોઈએ કે એસિડિક પ્રબળતા કોની વધુ હોય માઇનસ આયર્સની વધુ હોય પ્લસ આયર્સની ઓછી હોય તો તમારી પાસે અહીંયા ચેક કરો FCl BRI છે તો આમાં બધા માઇનસ આયર્સર વાળા છે FCl અને BR બીજું બધું સેમ છે તો F છે એ વધુ છે આપણે ખબર છે FCl BRI અહીંયા ક્રમ જોઈએ છે તો માટે F ની સૌથી વધુ એસિડિકતા હશે પછી Cl ની પછી BR ની મિત્રો બીજા નંબર ઉપર આવો હવે જો સમજીએ અહીંયા બે જગ્યા પર OH છે અંતર વાળો પ્રશ્ન પાછો અહીં આવીને ઉભો રહી ગયો છે મિત્રો કે બે માં અંતર ચેક કરવું પડશે અંતર પ્રમાણે જોઈએ તો માઇનસ આઈ અસર માં આપણે ખબર છે અંતર જેમ અહીંયા જોયું છે માઇનસ નજીક હોય તેમ માઇનસ આઈ અસર વધે એસિડિક પ્રબળતા વધે તો આમાંથી આ બંને નજીક પડશે આના કારણે એસિડિક પ્રબળતા આમની વધુ રહેશે મિત્રો આમાં જોઈએ આગળ અહીંયા અલગ હોય એક તમને કારણ કે આ પ્લસ આઈ અસર ધરાવશે CH3 ને OH માઇનસ આઈ અસર એટલે આપણો આદ આવશે મિત્રો અહીંયા HS થાયો અલ્કોહોલ બે સેમ છે અહીંયા NO2 ગ્રુપ છે અને સાયનાઇડ છે આપણે ખબર છે માઇનસ આઈ અસર NO2 ની વધુ છે સાયનાઇડ કરતા એસિડિક પ્રબળતા એમની વધી જશે
મિત્રો બધામાં ઓનલાઈન સેમ છે અહીંયા ચેક કરો પડે CF3 અને CCN તો CF3 પ્લસ આ અસર ધરાવશે CF3 જે છે માઈનસ અને CF3 પણ માઈનસ પણ F વધી જશે એટલે સૌથી વધુ એસિડિકતા નંબર 1 આને આપશું સોરી અત્યારે આપણે નંબર 1 2 અને 3 આવી રીતે આપીએ તો આનો જવાબ લખો તો 2 સૌથી વધુ આવશે પછી 3 આવશે અને પછી CH3 વાળો પહેલા નંબર વાળો જે છે એ છેલ્લે આવશે એસિડિક પ્રબળતા માટે આનો આન્સર મેં અહીંયા લખ્યો છે તો મિત્રો આ હતો આપણું સ્થાયિતા અને એસિડિક પ્રબળતાના આજે અમારા તો બહુ બેઝિક્સ બબે તમને પાંચ એમસીક્યુ લઈને આપણે ગયા છે અને બહુ બધા એમસીક્યુ હોય છે તમે જેટલા વધુ કરશો એટલે પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલે તમારા માટે સરળતા રહેશે અત્યારે આપણે સમય મર્યાદાને આધારે આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડે ઇન શોર્ટ પ્રેરક અસરમાંથી કેવા એમસીક્યુ બને તો એ આપણે ખબર પડી ગઈ પ્રેરક અસર આપણે ભણીએ થિયરી એની એપ્લિકેશન કેવી રીતે આપણે કરીએ જો અત્યારે સાયન્સમાં કેવું હોય છે મિત્રો કે તમે કોઈ પણ થિયરી ભણો છો એને એપ્લાય કેવી રીતે કરીએ તો થિયરી તમે યાદ રાખી કે તમે મોડે નોટમાં લખી શકો છો બહુ વેલ એન્ડ ગુડ પણ આ ચાલો આવા તમને પ્રેરક અસર તમને મેં ભણાવી દીધી તમે લખી નાખો પછી હું આવા એમસીક્યુ આવું તમે ના કરી શકો જ્યાં સુધી તમે એપ્લિકેશન એનો કેમ કરવો એ શીખી ન શકો ત્યાં લગી તમારા માટે એમસીક્યુ કામ ના નથી બરાબર છે તો મિત્રો આ પ્રેરક અસર ના આવા એમસીક્યુ જોયા હવે રેઝોનન્સ અસર પર આપણે આગળ જઈએ કલાકનું જોઈએ